હવે સમાચાર વિસ્તારથી. સુરતની કેપી કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીને સીઆર પદેથી ચૂંટણી ના લડવા દેતા કોલેજના તમામ વિદ્યાર્થીઓએ રોડ પર ઉતરી આવ્યા હતા. સુરતમાં આવેલ કેપી કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ આજે પ્રિન્સિપલ સામે આંદોલન કર્યું હતું, જેનું કારણ એ હતું કે કેપી કોમર્સ કોલેજનો વિદ્યાર્થી મયુર ગોવદા, જે FYB કોમ સેમેસ્ટર 2માં ભણે છે, તેને સીઆર પદેથી રાજીનામું આપ્યું હતું. તેથી કોલેજના પ્રોફેસરો તેને વોટ કરવા દેતા નથી, જેને લઈ આ વિદ્યાર્થીઓએ હડતાલ પર ઉતરી આવ્યા છે. અને કોલેજના પ્રોફેસરે એવું કહે છે, મયુર ગોવડા જે રાજીનામું આપ્યું તે વોટ કરી શકે નહીં. અને યુનિવર્સિટીવાળા એમ કહે છે કે 8 ઓક્ટોબરે પહેલું ઇલેક્શન થયું હતું, તેથી મયુર વોટ કરી શકે છે. અને જો નવું વોટિંગ કોઈ હોય તો આ ઇલેક્શન પહેલાંથી થવું જોઈએ. CRLR બધા પદો નવા શરૂ થવા જોઈએ. જ્યારે તેને એપ્લિકેશન આપી તો તેને એપ્લિકેશન સ્વીકારવામાં આવી નહીં અને જબરજસ્તીથી તેને બહાર કાઢ્યો હતો, જેને લઈને કોલેજના તમામ વિદ્યાર્થીઓ કોલેજના ગ્રાઉન્ડમાં ઉતરી આવ્યા હતા. રૈનિક પટેલ સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા, સુરત. મારું નામ મયુર પ્રતાપ ગૌદાની છે. હું સર કેપી કોમર્સ કોલેજમાંથી ભણું છું, FY BCOM સેમ 2માં છું. આ લોકો મને ઓલા ઇલેક્શનમાં વોટિંગ કરવા નહીં દેતા અને ઇલેક્શન મારી પાસે અરજી છે કે ઇલેક્શન 8 ઓક્ટોબર પ્રમાણે હોય તો હું વોટિંગ કરી શકું છું, અને જો અત્યારનું નવું ઇલેક્શન હોય તો વોટિંગમાં પહેલેથી શરૂઆતથી ઇલેક્શન આખું નવું થવું જોઈએ. અને આ લોકો મને રિસ્યુ કોપી નહીં આપતા કોલેજવાળા. મેમ મયુર ગૌદાન, શું જવાબ આપે છે ટીચર? મેડમ એમ કહે છે એ કાલ જ હતું બધું, અત્યારે કોઈ વસ્તુ તારથી નહીં થાય, અત્યારે તું બહાર જા. અને બહાર કાઢો અને એ લોકો અંદર મને આવવા નહીં દેતા અને ઇલેક્શનમાં હું વોટિંગ નથી કરી શકતો એમ કહે છે. વોટર હું એક જ બાકી છું.